नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय गणित गम्मत। गणित गम्मत अगाउ आपणे ऑफलाइन में 10 पाठ सुधी भणी गया हता। आपणे कितला पाठ भणी गया? 10 पाठ सुधी आपणे भणी गया हता। तो आजे भणीशुं पाठ 11, लीटीओ। તો લીટીઓ જ લીટીઓ પાઠ સાંભળતા જ આપણને લાગે છે કે આમાં લીટી જ આવશે, લીટીઓ જ દોરવાનું આવશે, આમાં આપણે ભણવાનું છે લીટીઓ જ લીટીઓ પાઠમાં। આડી લીટી આવશે, ઊભી લીટી આવશે, ત્રોસી લીટી આવશે, એવી રીતે લીટી વળી આપણે ચિત્રો બનાવવાના છે, એને પેટર્નો બનાવવાની છે। લીટીને જોઈન કરવાની, ત્રોસી લીટી, આડી લીટી, ઊભી લીટી, એવી રીતે આપણે અહીંયા લીટીઓ જોવાની છે। તો આપણે જોઈએ હવે તે કોની લીટી છે। તો તમે શરૂઆતમાં પેન્સિલ પકડતા હશો કે આવશો નાના હશો ત્યારે, તો તમે પહેલાં પેન્સિલ વડે લીટીઓ જ કરતા હશો, ઊભી લીટી કરતા હશો, આડી લીટી કરતા હશો, ક્રોસી લીટી, એવી રીતે તમે પહેલાં લીટી જ કરતા શીખ્યા હશો, બરોબર ને? તો આ પાઠમાં આપણે જોઈએ તે કોણી લીટી છે। આજે ફતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે। તો ફતિમાની શાળામાં આજે ક્રિકેટ મેચ હતી, મેચની રમત હતી ફતિમાની શાળામાં। તો ફતિમા, જસબીર અને રાયમા દરેક ઘેરથી પોતાનું સ્ટમ્પ લાવ્યા। તો ક્રિકેટ હતી એટલે ફાતિમા, જસબીર અને રાયમા એ બધા ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યા હતા। તો ફાતિમાએ કેવું છે સ્ટમ્પ? સીધું, એનું એકદમ સીધું સ્ટમ્પ છે, જોયું? પછી જસબીરનું, એનું ટ્રાસું છે ને એનું સ્ટમ્પ, અને આ રાયમા, તો રાયમાએ આડું સ્ટમ્પ રાખ્યું છે। આ ઊભું કહેવાય સીધું, આ ટ્રાસું કહેવાય અને આ આડું કહેવાય। તો આપણે જોઈએ આગળ, તેમને રૂમના એક ખૂણામાં સ્ટમ્પ મૂક્યા। જસબી, ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે, આ ઊભું કહેવાય, બી તમને સમજાયું ને કે આ સ્ટમ્પ ઊભું છે, એકદમ ઊભું હોય સીધું, આવી રીતે આપણે ઊભું રાખીએ એને ઊભું સ્ટમ્પ કહેવાય, ઊભું કહેવાય। પછી આમ દોડું થાય આવી રીતે તો ત્રાસું કહેવાય, અને આમ સીધું આડું કરીએ અને આડું કહેવાય, બરોબર? તો આ ટ્રાસું, જસબીરે તેનું સ્ટમ્પ ટ્રાસું રાખે છે, આ ટ્રાસું કહેવાય અને આ ઊભું કહેવાય। રાયમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખી દે, આ રાયમાએ જો એનું સ્ટમ્પ આડું રાખ્યું છે। તેમને સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે। તેમણે તેમનું સ્ટમ્પ કેવી રીતે રાખ્યું છે એ તેમની નોટમાં લીટી દોરીને બતાવે છે, દોરે છે, બરોબર? તો ફાતિમા ઊભી લીટી દોરે છે, તો આ ફાતિમા કઈ લીટી દોરે છે? તો આ ઊભું છે, તો આ ફાતિમા ઊભી લીટી દોરે છે। પછી જસબીર ત્રાસી લીટી દોરે છે, તો જસબીરનું કયું ચિત્ર છે? આ ત્રાસી લીટીવાળું, આ તો જસબીરનું ચિત્ર છે। રાયમા આડી લીટી દોરે છે, તો આડી લીટીવાળું કયું છે? આડી, તો રાયમા આડી લીટી દોરી નોટમાં, બરોબર? તમે પણ આવી રીતે દોરી શકો છો, તમારે પણ આવી રીતે ઊભું દોરવાનું, પછી આડું દોરવાનું અને
પછી ડ્રો શું દોરવાનું, આવી રીતે તમે દોરી શકો છો તમારી નોટમાં ચિત્ર. જો હું તમને બતાવું ચોપડીમાં, એકએ આવી રીતે દોરી દેવાની, પછી આવી રીતે દોરવાનું, અને આવી રીતે, આવી રીતે તમારે ઊભું, ત્રાંસું અને આડું ચિત્ર તમારી નોટમાં દોરવાનું. બરોબર? તો દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો, તો આપણને આ બાળકો આપ્યા છે એને એના સાચી લીટીઓ દોરી છે આ નોટબુકમાં, એને એની સામે જોડવાના છે. તો આ પહેલું ચિત્ર કોનું છે, આ કોનું છે અને આ કોણ છે? તો આ પહેલી ચિત્ર છે એ કોણ છે, કોણ છે? આ કોનું ચિત્ર છે? ફાતિમા. તો ફાતિમાને આ ઊભી લીટી સામે જોડો. બરોબર? પછી આ કોણ છે? રાયમા. તો રાયમાને આ આડી લીટી સામે જોડો. અને આ જસબીર. તો જસબીરને આ ત્રોસી લીટી સામે જોડવાનું છે. સૌને તેના ચિત્ર લીટીઓ સામે એમને જોડવાના છે. ખબર પડી? આવી રીતે તમારી ચોપડીમાં પેન્સિલ વડે જોડવાના છે. બરોબર? તો આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ છે. આવી વધુ લીટીઓ દોરો. અહીંયા ઊભી આલી, અહીંયા ઊભી ઊભી દોરો, અહીંયા ત્રાસી બીજી દોરો, પછી અહીંયા આડી લીટીઓ બીજી દોરો. તમારે બીજી દોરવાની. તો અહીંયા ઊભી છે, તો પાછી તમે અહીંયા ઊભી એ લીટી આગળ દોરવાની ચોપડીમાં. બરોબર? આવી રીતે દોરી દેવાની ઊભી. ફૂટપટ સ્કેલનો ઉપયોગ કરી, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમે આવી રીતે થોડી લીટીઓ ઉમેરવાની. ત્રાસી, ઊભી અને આડી લીટીઓ તમે આવી રીતે ઉમેરી શકો છો. બરોબર? આવી રીતે સ્કેલ મૂકવાનો, પછી આડી આડી, આવી રીતે આડી આડી લીટીઓ દોરી દેવાની તમારી ચોપડીમાં. બરોબર? મેં કર્યું ને ફૂટપટ્ટીથી સ્કેલ વડે, એવી રીતે તમારે આવી રીતે ઊભી, આડી, ટ્રોસી અને આડી લીટીઓ તમારે આવી રીતે દોરવાની છે. હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું. તમારું પેન્સિલ બોક્સ હોય, પેન્સિલનું બોક્સ હોય, એનાથી તમે લીટીઓ દોરી શકો છો. બરોબર? પેન્સિલનું બોક્સ હોય, અત્યારે મારી પાસે નથી તો હું તમને બતાવું, તો તમારું પેન્સિલનું બોક્સ હોય એનાથી તમે લીટીઓ પાડી શકો છો. બરોબર? પછી હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ. તમે તમારા હાથથી આવી રીતે, હાથથી તમે આવી રીતે લીટીઓ દોરવાનો પ્રયત્ન કરી શકો છો. તમારા હાથ વડે સ્કેલનો ઉપયોગ કર્યા વગર તમે લીટીઓ દોરી શકો છો. બરોબર? પછી હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું. તો આ માપપટ્ટી, ફૂટપટ્ટી અથવા માપપટ્ટી, એનાથી હું લીટીઓ દોરી શકું છું. બરોબર? તો તમે પણ આ માપપટ્ટીથી લીટીઓ દોરી શકતા હશો, હાથનો ઉપયોગ કરીને લીટીઓ દોરી શકતા હશો. અમુક લોકો નોટબુકનો ઉપયોગ કરીને પણ લીટીઓ દોરે છે, ચોપડીનો, કંપાસનો, પેન્સિલ બોક્સનો ઉપયોગ કરીને આ ચિત્ર દોરે છે જસવીર. બરોબર? તમે પણ આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને લીટીઓ દોરી શકો છો. એકતાની લીટીઓ સીધી નથી તે વાંકી છે. તબકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. તો આ એકતા બતાવી છે, એની લીટીઓ બધી સીધી નથી, વાંકી છે. આ તબકા તમને આપે છે, એવી રીતે બીજી વાંકી લીટીઓ તમારે પણ દોરવાની છે. હું તમને બતાવું કેવી રીતે દોરવાની છે. તો અહીંથી આ ટપકું લેવાનું, અહીંથી આ ટપકું, અહીં ટપકું લઈ જવાનું. આવી રીતે ટ્રોસી લીટીઓ, વાંકી લીટીઓ તમારે તમારે આવી રીતે ચોપડીમાં દોરવાની છે. બરોબર? ખબર પડી કેવી રીતે તમારે આ વાંકી લીટીઓ દોરવાની? આવી રીતે તમે પણ આ ચોપડીમાં આવી રીતે દોરી દેવાની બધી લીટીઓ. બરોબર? ખબર પડી કે નહીં? પડી ગઈ હશે, બોલો. હા, તો આવી રીતે તમે પણ લીટીઓ દોરી શકો છો.
આઠ લીટીઓ દોરી દેવાની તમારી ચોપડીમાં. આગળ જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે. તો અહીંયા લીટીઓ સાથે મજા, તો લીટીઓ સાથે મજા કરો. તો જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. અહીંયા આપણને જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, એમાં અંકો લખેલા છે અને સમય અને અઠવાડિયાનો વાર લખ્યો છે. એ આપણે વાર પણ વાંચી શકીએ છીએ અને અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. જિજ્ઞાસા દિવાશ્રીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. આ જિજ્ઞાસા છે એ દિવાશ્રીની મદદથી આ વધારે અંકો અને અક્ષરો બનાવે છે. બરાબર, આ અંક કહેવાય અને આ અક્ષરો કહેવાય, અંગ્રેજી અક્ષરોના અંક કહેવાય. જે એક બે ત્રણ એને અંક કહેવાય અને જે શબ્દમાં લખાય એને અક્ષરો કહેવાય. બરાબર, ક ખ ગ એ અક્ષર કહેવાય. આવો થોડા વધુ બનાવો. તમે આવી રીતે દિવાસીનો ઉપયોગ કરીને તમે આવું બનાવી શકો છો, લખી શકો છો. બરાબર, તો વપરાયેલી દિવાસીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો. તમારી વપરાયેલી હોય, તમારી મમ્મીએ દીવાબત્તી કરી હોય, પછી જે દિવાસી વધી હોય વપરાયેલી, એ બધી ભેગી કરીને તમે આવી રીતે અક્ષરો અને અંકો બનાવી શકો છો. બરાબર, એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાશ્રીની મદદથી ના બનાવી શકો? અમુક એવા અક્ષરો છે કે તમે દિવાશ્રીની મદદથી અંક અને અક્ષર બનાવી શકો નહીં. હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો. સીધી લીટીથી તમે કેટલાક અંક લખો? સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય, કયા સરળ છે? તો સીધી લીટીથી તમે કયા અક્ષરો લખી શકો અને કયા સરળ છે? બરાબર, એ તમે લખવાના, તમને ફાવતા હોય શીખવાનું ઘરે કે સીધી લીટીથી કયા અંકો સરળ છે અને કયા અંકો સહેલાઈથી લખી શકાય એ જોવાનું તમારે દિવાશ્રીની મદદથી. બરાબર, તો તમે આ ત્રણ નંબર એ તમે સીધી લીટી જલ્દી લખી શકો, પછી જીરો પછી એક. બરાબર, એ બધા સીધી લીટીથી તમારે સરળતાથી તમે લખી શકો. સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તે શોધો. તો સીધી લીટીથી અંકો અને અક્ષરો ક્યાં લખેલા હોય છે એ તમે શોધો અને લખો. હા, ક્યાં લખેલા હોય સીધી લીટીથી અંકો અને અક્ષરો? ઘડિયાળમાં લખેલા હોય, પછી અમુક બસમાં જે હોય બોર્ડ હોય એમાં લખેલા હોય લાઇટિંગ વાળા. બરાબર, પછી મોબાઈલમાં પણ હોય છે અમુક સીધી લીટીથી લખેલા. અંગ્રેજીમાં સીધી લીટીમાં વ્યવસ્થિત લખેલું દેખાય છે. બરાબર, તો અંગ્રેજી અક્ષરોમાં વધારે ઉપયોગ થાય સીધી લીટીનો. તો અમુક બોર્ડ ઉપર લખેલું હોય, બરાબર, બોર્ડ પણ અમુક સીધી લીટીમાં લખેલા હોય છે. પછી તમને પેલા ટ્રાફિકના સંકેતોમાં હોય છે અમુક સીધી લીટીમાં. બરાબર, સિગ્નલો માટેનું હોય, ટ્રાફિક સિગ્નલો સંકેતો માટે તમારે હોય છે ઊભી લીટીનો ઉપયોગ થતા હોય છે. બરાબર, એવા તમે અમુક જોઈ શકો છો કે બીજી જગ્યાએ કે અંકો અને અક્ષરો બીજે ક્યાં સીધી લીટીમાં લખેલા હોય છે. બરાબર, તો હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નાચતી લીટીઓ, નાચતી લીટીઓ. તો નાચતી લીટીઓ, તો આમ હાથ રાખ્યો સીધું, આમ 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 સીધો, પછી આમ ઊભો, એવી રીતે હાથ લીટીઓ પ્રમાણે, હાથ નાચતી લીટીઓ પ્રમાણે હાથ બતાવવામાં આવે છે. બરાબર, તો નાચતી લીટીઓ આપણે જોઈએ. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોને દિશા બતાવતો જોયો. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોને દિશા બતાવતો જોયો. શું ટ્રાફિક પોલીસ ક્યારેય વાકી લીટીઓ બનાવે છે?
ટ્રાફિક પોલીસ હોય ક્યારેક વાકીલીટીઓ બનાવી શકે છે? હા ના, સીધી આમ બતાવે અને આમ બતાવે, આમ ઊભો બતાવે, આડી અને ઊભી બતાવે, બરાબર? વાકી લીટીઓ બતાવતો નથી. રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. રેમ્યાએ ટ્રાફિક પોલીસનો આવી રીતે નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ઘણી સીધી અને વાકી લીટીઓ બનાવી. તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. તેણે ટ્રાફિક પોલીસની નકલ કરી અને તેણે સીધી લીટી વાકી લીટીઓ બનાવી અને તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. કેવું લાગ્યું? નાચવાનું એક્શન જેવું લાગ્યું, બરોબર? નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ માનો. એના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. તેના હાથ જુઓ, ઊભી અને આડી, જો આ આડી ઊભી એવી લીટીઓ જેવા હાથ દેખાશે. આ આડી અને આમ જુઓ તો ઊભી એવા લીટીઓ જેવા હાથ દેખાશે. એના નાતી અને અમે જુઓ, આ આડો, આ આમ જુઓ એટલે ઊભો હાથ, અને આડી અને ઊભી લીટીઓ આપણને દેખાશે, બરોબર? નાતી લીટીઓમાં તમે પણ નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરીને અને એમની જેમ આનંદ માણી શકો છો અને એમાં આડી અને ઊભી લીટી જોવા મળશે, બરોબર? તો કેટલાક શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જેવા કે ભરતનાટ્યમ અને ઓડિસી વગેરે ભૌમિતિક હાલચાલનો ઉપયોગ કરે છે. ભૌમિતિક આકારો એટલે ભૌમિતિક આડી ઊભી ને બધી લીટીઓને ભૌમિતિક આકારો કહેવાય, બરોબર? નો ઉપયોગ કરે છે. બાળકોને ચલચિત્રો અને ટીવી કાર્યક્રમોમાં વિવિધ રેખાઓ અને આકારો જોવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. ટીવીના કાર્યક્રમોમાં વિવિધ ચલચિત્રોને જોઈને બાળકોને એની રેખાઓ અને આકારો પણ જોવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. આપણે ટપકાની મદદથી ભાત બનાવી શકીએ છીએ. ટપકાઓ આપ્યા હોય એની મદદથી આપણે અનેક પ્રકારની ભાત બનાવી શકીએ છીએ. બનાવી શકીએ છીએ ને, અનેક જાતના આકારો આપ્યા હોય એને આપણે ટપકાની મદદથી અનેક આકારો બનાવી શકીએ છીએ. એમાં સીધી, વાકી, આડી, ઊભી, ત્રોસી, બરાબર, વળાંકવાળી, ગમે તે લીટીઓ બનાવી શકીએ છીએ. ટપકા આપ્યા હોય તો એમાંથી અનેક આકારો બનાવી શકાય છે. ડિઝાઇન એટલે ભાત બનાવી શકીએ છીએ આપણે. તો અહીં આપણને ટપકા આપ્યા છે, તો ટપકાની મદદથી આ શું બનાવ્યું છે? માછલી જેવો આકાર દેખાય છે ને તમને, તો આવો આકાર પણ બનાવી શકો છો. તો આ ટ્રોસી, પછી આડી, એવી રીતે લીટીઓ દોરી દોરીને આ ભાત બનાવી છે અલગ અલગ પ્રકારની. પછી આ જુઓ, અલગ અલગ પ્રકારનું આ દેખાય છે ને તમને, આ ફૂલ, આ પાંદડા જેવું ફૂલ જેવું ચિત્ર દેખાય છે તમને. અલગ અલગ પ્રકારના ભાતો બનાવી શકીએ છીએ આવી ટપકાની મદદથી આપણે, બરાબર? તમે પણ આવી રીતે અલગ અલગ પ્રકારની ટપકાની મદદથી ભાત બનાવી શકો છો. તો આપણે જોઈ તો તમે બીજી કઈ ભાત બનાવી શકો? હા, બનાવી શકો ને. આમ ગોળ કરો, પછી તમે આમાં વંદા જેવું ચિત્ર બનાવી શકો, પતંગિયાનું બનાવી શકો, એવા બધા અલગ અલગ ચિત્રો દોરી શકાય, બરોબર? તમે પણ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરજો. તમે પતંગ દોરી શકો, પતંગ પણ દોરી શકાય, દોરી શકો ને. આ કેવું લાગે? ચરખા જેવું ચિત્ર લાગે છે, બરોબર ને? એવા અલગ અલગ આ ટપકાની મદદથી તમે અલગ અલગ ભાત બનાવી શકો છો. પછી ફૂલ બનાવી શકો છો, પાંદડું બનાવી શકો છો, અલગ અલગ ચિત્રો બનાવી શકાય છે, બરોબર? તો હવે જોઈશું આગળ આપણે. તો ચિત્રમાં લીટીઓ, તો લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા. કલાકારોએ બનાવેલા ચિત્રો નેન્સીએ જોયા.
અને જુદા જુદા પ્રકારની વાકી, ઊભી, ત્રાસી અને આડી લીટીઓ જુઓ. આમાં તમે જુદા જુદા પ્રકારની આખી, ઊભી, ત્રાસી અને આડી લીટીઓ જુઓ. આ ચિત્રો તમને બતાવ્યા છે લોક કલાકારોના, બરોબર. એ ચિત્રો આપણે પણ જોઈએ, નેન્સીએ જોયા તો આપણે પણ જોઈએ. તો અહીંયા આ બધી ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ, આડી લીટીઓ આ દેખાય છે ને, આ ત્રાસી, આ ઊભી લીટી દેખાય છે, બરોબર. એવી રીતે આ વળાંકવાળી લીટી એવી રીતે દેખાય છે. આ આમ વળાંક છે, પછી આમ વળાંક છે. એવી રીતે આ લીટીઓ આડી, ઊભી, ત્રાસી લીટીઓ જોવા મળે છે આપણને. ત્રાસી, આડી અને ઊભી અને વાકી, બરોબર, એટલી લીટીઓ આપણને જોવા મળે છે. પછી આ શું દેખાય છે, આ ગોળ વળાંકવાળી છે. પછી આમ ત્રાસી, 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 પછી આ ઊભી છે વચ્ચેલી. આ ત્રિકોણ આકાર જેવો છે, આ ત્રાસી લીટીઓથી ત્રિકોણ બન્યું, આડી બની, બરોબર. આ બધી લીટીઓ દેખાય છે ને તમને, આડી, ઊભી. આવા વધુ તમે ચિત્રો અહીંયા બનાવી શકો છો, બરોબર. ગમે તે ચિત્ર તમે અહીંયા દોરી શકો છો. મજા આવી ને, આડી અને ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ, એની તમને ખબર પડી કે કોને આડી લીટી કહેવાય, કોને ઊભી લીટી કહેવાય, એ તમને ખબર પડી ગઈ હશે. તો આડી લીટી કોને કહેવાય, હા ખબર પડી, આને આડી લીટી કહેવાય, આને ઊભી લીટી કહેવાય, આને ત્રાસી લીટી કહેવાય, અને વળાંકવાળી લીટી કહેવાય, બરોબર. તો આ લીટીઓ આવી રીતે દોરવામાં આવે છે. તમને ખબર પડી જઈ કે આડી, ઊભી, ત્રાસી અને વાકી લીટીઓ કોને કહેવાય. આ પાઠમાં આપણે સમજ્યા. આમ આપણે લીટીઓ દોરીને અમુક આકારો ભાત દોરવાની છે ચોપડીમાં. બીજું કંઈ આપણે હોમવર્કમાં કંઈ કરવાનું નથી. આટલું તમારે હોમવર્કમાં ચોપડીમાં જે કરવાનું છે એ તમારે હોમવર્ક કરી દેવાનું, બરોબર. અહીંયા આપણો ચોપડીમાં ભાગ એક પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.